કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 3માં વિષય ગણિત ગમ્મત ભણીશું. તો ચાલો દરેક મિત્રો પોતાની ગણિતની સ્વાપોથી કાઢશે. કાઢી દરેકે સ્વાપોથી. સરસ. ચાલો તો હવે આપણે પેજ નંબર 10 પર આવીએ. દરેક મિત્રો પેજ નંબર 10 પર આવે. આવ્યા દરેક મિત્રો પેજ નંબર 10 પર? સરસ. ચાલો તો હવે જુઓ, મેં તમને ડોટ ગ્રીડના ટપકાનો ઉપયોગ કરી નીચે આપેલી વસ્તુઓ દોરો. તો ચાલો, મેં તમને ખ્યાલ જ હશે કે અગાઉ મેં તમને શું કરાવ્યું હતું. તો આ પેજ છે, મેં તમને ચોપડીમાં કરાવ્યું છે. પતંગ મેં તમને ચોપડીમાં દોરાવ્યો હતો ટપકાનો ઉપયોગ કરીને. હા, નાવડી પણ દોરાવી છે. નાવડી તો જો અહીંયા દોરેલી જ છે. તારો દોરાવેલો હતો, ઘડો, ફૂલ, પાંદડું. માત્ર ખાલી ઘર અને પતંગ જ નથી દોરાવ્યો. તો છે ને, મેં તમને દોરાવ્યું છે, હું તમને અહીંયા નથી દોરાવતી. એ તમારે ચોપડીમાંથી જોઈને સરસ મજાનું કરવાનું છે. પતંગ તમારે હોમવર્કમાં કરવાનું છે. નાવડી દોરેલી છે. તારો, ઘડો, ફૂલ, પાંદડું, આ તમારે કઈ વસ્તુ છે? મેં તમને ચોપડીમાં કરાવેલી છે એ છે. તો ચોપડીમાંથી જોઈને તમારે આ મારા ટપકાનો ઉપયોગ કરીને કરવાનું છે. કરશો દરેક? સરસ. ચાલો હું તમને આ ઘર દોરાવું છું અને પર્વત દોરાવીશ. તો પહેલાં આપણે પર્વત દોરીએ. ચાલો અહીંયાથી તમારે પાંચ, એક ટપકું અહીંયાથી લઈ લો. અહીંથી તમારે પાંચ ટપકાનો ઉપયોગ કરવાનો છે. 1, 2, 3, 4 ને 5. સેમ આ બાજુ કેટલા આવશે? 5. 1, 2, 3, 4, 5. ચાલો અહીંયાથી ક્રોસમાં લઈએ તો 3 ટપકાનો ઉપયોગ કરીએ અને આ બાજુ 3. ચાલો આ રીતે આપણે પર્વતનું ચિત્ર દોરવાનું છે. દોરો જોઈએ દરેક. થઈ ગયો પર્વત? ચાલો પર્વતનું ચિત્ર દોરો. પછી છે ઘર, પર્વત, પછી છે ઘર. ચાલો ટપકાનો ઉપયોગ કરીને ઘર દોરીએ. ચાલો આ રીતે 3 ટપકા આ બાજુ, પછી 3 ટપકા આ બાજુ, પછી 3 ટપકા, પછી 1, 2, 3, 4 ને 5 ટપકા ઉપર સેમ. પછી અહીંયાથી ચોરસ, અહીંયા જેટલી લાઈન છે એટલે અહીંયા કરવાની છે. સેમ અહીંયા તમારે શેનો ઉપયોગ કરવાનો છે? સ્કેલનો. અહીંયા એક દરવાજો આવશે, અહીંયા એક બારી આવશે, પછી આ રીતે ક્રોસ કરવાના છે તમારે 3-3 ટપકા. આ રીતે તમારે એક ઘર બનાવવાનું છે. ચાલો ઘર અને પર્વત મેં તમને શીખવાડ્યો છે. બાકીના ચિત્રો તમારે શેમાંથી કરવાના છે? તમારે ચોપડીમાંથી કરવાના છે. કરશો ને દરેક? સરસ. ચાલો હવે બાજુના પેજ પર આવીશું આપણે, પેજ નંબર 11 પર. ચાલો પેજ નંબર 11 પર આપણને આપેલું છે, સમ મિતિ દર્શાવતો ચિત્રનો અડધો ભાગ પૂર્ણ કરો. એટલે કે સરખો દેખાતો ચિત્રનો અડધો ભાગ પૂરો કરવાનો છે. આ પણ મેં તમને ચોપડીમાં કરાવ્યું હતું, યાદ છે ને? ચાલો દરેક જણ મારી સાથે કરશે. ચોપડીમાં કરાવ્યું હતું એ રીતે સેમ આવો જ ભાગ આ બાજુ દોરવાનો છે. દોરો જોઈએ બધા મારી સાથે. ચાલો દોરો.
આપ્યો. ચાલો અહીંયા દીવો બહેનો, પતંગિયો બહેનો છો, ચાલો ફટાફટ મારી સાથે જ કરવાનું છે. ચાલો અહીંયા કાતર બની ને, ચાલો દોરો છો. એ દરેક એક સરખા જ ભાગ દોરવાના છે સામે સામેના, એટલે કે સંમિતિ દર્શાવતા. આ સ્ટાર પણ મેં તમને આગળ દોરાવ્યો જ છે. દોરો. આ શું બનશે? માછલી. ચાલો તો દરેક મારી સાથે. ચાલો આ રીતે દરેકે બધા જ ચિત્રો કમ્પ્લીટ કરવાના છે. કરો જોઈએ. ચાલો હવે આપણે આગળ આવીશું. હું તમને આ ચિત્રના ફોટા મોકલાવી દઈશ, જેથી કરીને તમે ઘરે પણ તમે દોરી શકો. ઓકે, ચાલો હવે આપણે પાછળના પેજ પર આવીએ. પેજ નંબર 12 પર આવો જોઈએ. દરેક પેજ નંબર 12 પર ચાલો. અહીંયા આપણે શું કરવાનું છે? તો સંમિતિ દર્શાવતા અડધા અક્ષરો પૂરા કરવાના છે. ચોપડીમાં કહેલું ને આપણે, યાદ છે દરેકને ચોપડીમાં કર્યું હતું? ચાલો કરો જોઈએ. બધા મારી સાથે કરશે. આનો પણ તમને હું ફોટો મોકલાવી દઈશ. ચાલો અક્ષર કયો બહેનો? ચાલો બનાવો આ રીતે. બધા જ અક્ષરો અધૂરા છે પૂરા કરો. મારી સાથે દરેકે પૂરા કરવાના છે.
ચાલો આ રીતે દરેકે બધી વસ્તુ પૂર્ણ કરવાની છે. કરો છો ને દરેક મારી સાથે? ચાલો દરેકે આ રીતે આખું પેજ પૂર્ણ કરવાનું છે, અધૂરા અક્ષર પૂર્ણ કરવાના છે. ઓકે મિત્રો, ચાલો તો પેજ નંબર 12 સુધી દરેકે પૂર્ણ કરવાનું છે. આ રીતે આજે મેં તમને કયા કયા પેજ કરાવ્યા છે? તો કે આજે મેં તમને પેજ નંબર 8, 9, 10, 11 અને 12, 8, 9, 10, 11 અને 12 આમાં હોમવર્ક મેં તમને બે જ પેજમાં આપેલું છે, એક આ પેજમાં અને એક આ પેજમાં. એ બંને પેજનું હોમવર્ક છે, તમારે દરેકે પૂર્ણ પણ કરવાનું છે. ઓકે મિત્રો, શું કરશો? તો આમાં જોઈ જોઈને જ પેટર્ન તમારે નીચે દોરવાની છે, સેમ આ પેટર્ન તમારે અહીંયા દોરવાની છે. આ જે પેટર્ન હું તમને આમ આપું છું, મેં ચોપડીમાં કરાવી જ છે, એટલે હું તમને જાતે દોરવા માટે આપું છું. ઓકે, ચાલો બીજું શું આપ્યું છે મેં તમને? તો કે આ પેજમાં મેં તમને શું આપ્યું છે? તો તમારે પતંગ, તારો, ઘડો, ફૂલ અને પાંદડું એ પણ તમારે ચોપડીમાંથી જોઈને જ આમાં દોરવાનું છે. પર્વત અને ઘર નથી કરાવ્યું, એટલે પર્વત અને ઘર મેં તમને દોરાવ્યા છે. ઓકે, ચાલો બીજા બધા ચિત્ર તમે શેમાંથી જોશો? ચોપડીમાંથી. ચાલો, ઓકે, હવે જે બાકી છે એ તમે આપણે આવતા નેક્સ્ટ પીરિયડમાં કરીશું. ઓકે મિત્રો, જય શ્રી કૃષ્ણ.